जय हिंद मित्रों, नॉलेज साथी यूट्यूब चैनल पर आप सबनुं स्वागत छे। तो मित्रों, आज आप तलाटीकम मंत्री ने जूनियर क्लर्क मॉडल पेपर नंबर 68 में जोशू। जो तमने आ मॉडल पेपर पसंद आए तो वीडियो ने लाइक शेयर और चैनल ने सब्सक्राइब जरूर कर दीजिए। तो चलो मित्रों, आप आजनु आ पेपर शुरू करिए। सौथी पहलो प्रश्न, ए बी ब्लड ग्रुप ने सर्वग्राही ब्लड ग्रुप केम कहेवामां आवे छे? तो तेमां जवाब आवशे कारण के ते लोहीमां एंटीबॉडीनो अभाव होय छे, एटले ऑप्शन सी साचो जवाब बनशे। बीजो प्रश्न, जो कोई जहाज नदीना पानी थी समुद्रना पानी में आवे छे तो पछी तेनुं तळियुं केवुं थाय छे? तो तेमज आवशे ते उछाळना लीधे उंचकाय छे, तो तेनुं तळियुं जे छे ते उछाळना हिसाबे ते उंचकाय छे। त्रीजो प्रश्न, समतल अरीसाથી રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? તો તેમાં જવાબ આવશે આભાસી, અરીસાથી પાછળ અને વસ્તુના કદ જેટલું હોય છે। ચોથો પ્રશ્ન, પર્યાવરણ સંદર્ભમાં ડર્ટી ડઝન કોને કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 12 સતત પ્રેસિસ્ટન્ટ કાર્બનિક કેમિકલ પ્રદૂષકો, શું કહેવામાં આવે છે? ઓપ્શન બી। ત્રીજો પ્રશ્ન, હૃદય યોજનાનો હેતુ શું છે? તો હૃદય યોજના જે છે તેનો મુખ્ય હેતુ શું છે? તો કે સાંસ્કૃતિક ધરોહરોની જાળવણી કરવી। છઠ્ઠો પ્રશ્ન, સમાસ ઓળખાવો તો આબરૂનો સમાસ શું થાય? તો મિત્રો, જો આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન આપણે એકવાર એક મોડલ પેપરમાં આવી ગયો છે। જો તમે રેગ્યુલર આ સિરીઝને ફોલો કરતા હશો તો તમને ખબર હશે, બરાબર? તો આનો આન્સર તમારે નીચે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે। ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે સમાસ ઓળખાવો તો ગગનભેદી શબ્દનો સમાસ કયો આવે? તો તેમાં જવાબ આવશે ઉપપદ સમાસ। આઠમો પ્રશ્ન, અલંકાર ઓળખાવો કે સુરત તારી રડતી સુરત, તો આની અંદર અલંકાર કયો આવે? તો તેમાં જવાબ આવશે યમક અલંકાર। નવમો પ્રશ્ન, અલંકાર ઓળખાવો કે જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, તો આમાં અલંકાર આવશે દ્રષ્ટાંત અલંકાર। દસમો પ્રશ્ન, છંદ ઓળખાવો કે દુર્યોધન પ્રેષિત દૂત એક, તો તેમાં છંદ કયો આવે? ઉપજાતિ છંદ। અગિયારમો પ્રશ્ન, સવયા છંદમાં કેટલી માત્રા આવે છે? તો સવયા છંદમાં માત્રા કેટલી હોય? 31 કે 32 માત્રા। બારમો પ્રશ્ન જોઈએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો, તો કે તલ પાપડ થવું, તો તેનો મતલબ શું થાય? તો કે અધીરા થઈ જવું। તેરમો પ્રશ્ન, દાદાજીની વાર્તાઓ આજે પણ મને યાદ છે, તો આમાં દાદાજી નીચે અંડરલાઇન છે, તો આમાં રેખાંકિત શબ્દનો નિપાત ઓળખાવો, તો આમાં નિપાત જે છે જી નિપાત છે, પણ કેવો નિપાત છે? તો તેમાં જવાબ આવશે વિનયવાચક નિપાત। ચૌદમો પ્રશ્ન, લોકો વાતને ભૂલી જવાને યોગ્ય માને છે, તો જવાને નીચે અંડરલાઇન છે, તો તેનું કૃદંત ઓળખાવો, તો એ કૃદંત આવશે હેતવર્થ કૃદંત। પંદરમો પ્રશ્ન, પર્યાય શબ્દ આપો તો ધીંગુનો પર્યાય શું થાય? તો ધીંગુનો પર્યાય થશે કદાવર। સોળમો પ્રશ્ન જોઈએ કે એલેડિન હેડ ખાલી જગ્યા વન્ડરફુલ લેમ્પ, તો તેની અંદર આર્ટિકલ કયો આવે? તો જવાબ આવશે એ આર્ટિકલ। સત્તરમો પ્રશ્ન, સાચી જોડણી ઓળખાવો, તો શારીરિક શબ્દની સાચી જોડણી કઈ છે? તો ઓપ્શન ડી। અઢારમો પ્રશ્ન, મોનિકા એન્ડ સોનિકા ખાલી જગ્યા ટુગેધર ફોર અ લોંગ ટાઈમ, તો તેની અંદર જવાબ આવશે હેવ બીન લિવિંગ। ઓગણીસમો પ્રશ્ન, હી ખાલી જગ્યા ટુ હિઝ બ્રધર્સ હાઉસ ધીસ આફ્ટરનૂન, તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ઇઝ ગોઈંગ। વીસમો પ્રશ્ન, ધ ટીચર હેડ કમ ખાલી જગ્યા, તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ જસ્ટ નાઉ। એકવીસમો પ્રશ્ન, ધ ઇન્ડિયન્સ ફોટ ખાલી જગ્યા ધ ઇંગ્લિશ ખાલી જગ્યા ફ્રીડમ, તો તેની અંદર આ ફાઇટનું ભૂતકાળનું રૂપ છે ફોટ, તો આ બંને ખાલી જગ્યામાં પ્રેપોઝિશન કયું આવશે? તો તેમાં જવાબ આવશે પહેલામાં વિથ અને બીજામાં ફોર। બાવીસમો પ્રશ્ન, ગીવ ધ સિનોનિયમ, તો એન્સેસ્ટર શબ્દ જે છે એનો સમાનાર્થી શું થાય? તો તેનો સમાનાર્થી થશે ઓપ્શન બી એન્સિડેન્ટ। ત્રેવીસમો પ્રશ્ન, ગીવ સિનોનિયમ, તો વિજિલન્ટ શબ્દનો સમાનાર્થી શું થશે? તો તેમાં જવાબ આવશે કોશિયસ, એટલે કે ઓપ્શન એ। ચોવીસમો પ્રશ્ન, ગીવ ધ એન્ટોનિયમ, તો બેલિટલ શબ્દ જે છે તો એનો વિરોધાર્થી શબ્દ શું થાય? તો તેમાં જવાબ આવશે પ્રેઝ। પચીસમો પ્રશ્ન, ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો શબ્દકોષ ભગવત ગૌમંડલ કયા વિધાને તૈયાર કર્યો હતો? તો તેમાં જવાબ આવશે શ્રી ચંદુભાઈ પટેલે। છવ્વીસમો પ્રશ્ન, દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર કયું છે? તો તે નગર આવશે દાંડી। સત્યાવીસમો પ્રશ્ન, પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ અષ્ટધ્યાયીના લેખક કોણ છે? તો તેના લેખક છે પાણિનિ। અઠ્યાવીસમો પ્રશ્ન, સ્વતંત્ર ભારતમાં પહેલી કટોકટી કોણે જાહેર કરી હતી? તો તેમાં જવાબ આવશે ફકરુદ્દીન અહમદ શાહે।
29મો પ્રશ્ન, ધર્મ ઉપર આધારિત નૃત્ય અને તેનું સ્થળ દર્શાવતી જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી, એટલે કે કઈ જોડી ખોટી છે? તો ભૂટા તો તમિલનાડુ આ જોડી ખોટી છે અને બાકીની ત્રણેય સાચી છે. 30મો પ્રશ્ન, રણના સૌથી ઊંચા ભાગને શું કહે છે? તો તેમાં દોસ્ત તેને કહે છે લાણાસરી. 31મો પ્રશ્ન, હિમાલય પર્વત એ કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે? તો તેમાં દોસ્ત ગેડ પર્વતનું. 32મો પ્રશ્ન, માચિસના ઉત્પાદન માટે કયું શહેર જાણીતું છે? તો માચિસના ઉત્પાદન માટે સિવાકાશી જાણીતું છે. ત્યાર પછીનો પ્રશ્ન, જીગુરાત કઈ સંસ્કૃતિની અજાયબી છે? તો જીગુરાત જે છે તે કઈ સંસ્કૃતિની અજાયબી છે? બેબીલોનની. ત્યાર પછી બિહુ નૃત્ય કયા રાજ્યનું છે? તો બિહુ નૃત્ય જે છે તે કયા રાજ્યનું છે? આસામનું. ત્યાર પછી દરેક ગામડામાં સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે? તો તેમાં જવાબ આવશે સ્થાયી સભ્યો એક હોય છે, બીજા અસ્થાયી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? તો એમાં આવશે 1 એપ્રિલ 1963થી. ત્યાર પછી બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતની જોગવાઈ કરાઈ છે? તો તે અનુચ્છેદ કયો આવશે? 243. ત્યાર પછી ભારતીય બંધારણમાં સુધારા કરવાની સત્તા કોની પાસે છે? તો તેમાં જવાબ આવશે સંસદ પાસે. ત્યાર પછી વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે MS એક્સેસનો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે BDE CFI DHL આ શ્રેણી આપેલી છે, તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ કયું આવશે? તો તેમાં જવાબ આવશે EJO, ઓપ્શન સી. ત્યાર પછી અનિલાની આજની ઉંમર કરતાં તેણીના પિતાની ઉંમર 4 ગણી છે, 8 વર્ષ પછી તેણીના પિતાની ઉંમર અનિલા કરતાં 3 ગણી થશે, તો આજે અનિલાની ઉંમર કેટલી ગણાય? તો આજે અનિલાની ઉંમર કેટલી ગણાય? 16 વર્ષ. ત્યાર પછી એક ટોપલીમાં કેરી, ચીકુ અને દાડમના કુલ 18 ફળ છે, જેમાં કેરી કરતાં ચીકુ દોઢા અને દાડમ બમણા છે, તો કેરીની સંખ્યા કેટલી હશે? તો કેરીની સંખ્યા કેટલી હશે? તો તેની અંદર જવાબ આવશે 4. એટલે આમાં જુઓ તો 4 જે છે આપણે એકવાર કન્ફર્મ કરી લઈએ કે એક ટોપલીમાં કેરી, ચીકુ અને દાડમના કુલ 18 ફળ છે. ટોટલ કેટલા ફળ છે? 18, જેમાં કેરી કરતાં ચીકુ દોઢા છે. એટલે કેરી કરતાં ચીકુ દોઢા છે એટલે કેરી 4, 4 ના દોઢા, 4 ને 2 6, બરાબર. 6 કેટલા થાય? ચીકુ થાય. અને દાડમ બમણા છે, તો દાડમ કેટલા છે? બમણા. એટલે કેરી 4 છે, 4 ના બમણા એટલે 8, બરાબર. 8 થાય બરાબર. તો 8 ને 6 કેટલા થાય? 14, બરાબર. તો 14 થઈ ગયા, તો ટોટલ ફળ 18 છે. તો 14 ને ભાઈ કેટલા હોય? 4. 4 કેટલા હોય? કેરી હોય, તો જવાબ 4 સાચો આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, કોઈ પણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો લાઇનમાં કુલ કેટલા માણસો હોય? તો કોઈ પણ બાજુથી ચાલુ કરીએ એટલે 13મો ક્રમ, બરાબર. તો આ 13મો ક્રમ હોય એટલે કહેવાય 12 આ બાજુ હોય, બરાબર. 12 ને 12 આ બાજુ, બરાબર. આ બાજુથી કરો 12 ને 12 દુ 24, 24 ને 1 25, બરાબર. એ પોતે 13મા સ્થાને, એટલે 12 આ બાજુ, 12 આ બાજુ, 12 ને 12 24, 24 ને 1 25, તો જવાબ આવશે ઓપ્શન એ. ત્યાર પછી, મહેશની માં રિયાના પિતાની એક પુત્રી છે. તો મહેશની માં જે છે તે રિયાના પિતાની એકમાત્ર પુત્રી છે, તો રિયાના પતિ મહેશના શું થાય? તો તેની અંદર જવાબ આવશે, તો મહેશના શું થાય? પિતા થાય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે વર્ગમૂળની અંદર વર્ગમૂળ 22 + 3 + 23 છેદમાં વર્ગમૂળમાં 49 આનો જવાબ કયો થાય? તો એનો જવાબ શું થશે? તો તેમાં જવાબ આવશે 2. ત્યાર પછીનો પ્રશ્ન, દિલીપ, રામ અને અવતારને અનુક્રમે 2700 રૂપિયા, 8100 રૂપિયા, 8100 રૂપિયા અને 7200નું રોકાણ કરી દુકાન શરૂ કરી, 1 વર્ષના અંતે નફાની વહેંચણી કરવામાં આવી, જો રામના ભાગે 3600 રૂપિયા આવે તો કુલ નફો કેટલો થયો છે? તો ટોટલ નફો તેમને કેટલો થયો છે? 8000 રૂપિયાનો. ત્યાર પછી 48મો પ્રશ્ન, થ્રો ધીસ પેન ખાલી જગ્યા ધ ડસ્ટબિન. તો તેની અંદર જવાબ આવશે ઇન, એટલે કે ઇન ધ ડસ્ટબિન. ત્યાર પછી, સોરી મિત્રો, થ્રો ધ પેન ઇન નહીં આવે, ખાલી ઇન નહીં આવે, ઇન ટુ આવશે, એટલે ડસ્ટબિનની અંદર, બરાબર. ની અંદર એટલે ઇન ટુ જવાબ આવશે, ખાલી ઇન નહીં આવે, ઇન ટુ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, 8 મુખ્ય ઉદ્યોગોને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ગણવામાં આવે છે, તો નીચેના પૈકી કયો ઉદ્યોગ એમાં સમાવિષ્ટ થતો નથી? તો એ ઉદ્યોગ કયો છે? તો જે કાપડ ઉદ્યોગ છે, જે મેઇન 8 જે ઉદ્યોગ છે તેમાં સમાવિષ્ટ થતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન, મહેસાણા જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો તેમાં જશે મહીસાગર જિલ્લાની હદ નથી સ્પર્શતી.
ત્યાર પછીનો પ્રશ્ન, વોટ ડઝ અ ડેન્ટિસ્ટ ડુ ટુ અ બેડ ટૂથ? તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન ડી, ટેક ઇટ આઉટ. ત્યાર પછીનો પ્રશ્ન, સંજય વોઝ સસ્પેન્ડેડ, અને આને વાક્ય પૂરું કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી, ઇન્સ્પાઇટ ઓફ હિઝ રેગ્યુલારિટી. 53મો પ્રશ્ન, વિશાલ ઇઝ ધ પર્સન ખાલી જગ્યા ઇઝ ટેકિંગ ઓવર માય જોબ નેક્સ્ટ વીક? તો તેમાં જવાબ આવશે વુ. ત્યાર પછીનો પ્રશ્ન, નીરવ કુડન્ટ ઇમેજિન ખાલી જગ્યા હી વુડ બી એબલ ટુ ફાઇન્ડ ધ કરેજ ટુ ફાઇટ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, હાઉ. ત્યાર પછીનો પ્રશ્ન, બાય 6 o'clock ટુમોરો આઈ વિલ ખાલી જગ્યા ફિનિશ્ડ માય રિપોર્ટ? તો આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે હેવ. ત્યાર પછી, કાળી ધોળી રાતી ગાયમાં રેખાંકિત પદ કયું છે? તો આ રાતી ગાય જે છે તે ગાય એ શું છે, એ વ્યાકરણિક રીતે તે કયો મોભો ધરાવે છે? તો તેમાં જવાબ છે એક નામપદ છે. ત્યાર પછીનો પ્રશ્ન, બિટકોઇનની હિમાયત કોણે કરી હતી? તો તેમાં જવાબ છે સાતોશી નાકામોટોએ. 58મો પ્રશ્ન, ડિટર્જન્ટ પાવડરમાં કયા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે? તો તે કેમિકલનું નામ છે સોડિયમ કાર્બોનેટ. ત્યાર પછી, પીડીએફનો અર્થ શું થાય? તો પીડીએફનો અર્થ થશે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ત્યાર પછી, તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં સુગ્નશ્રી લવલીના બોરગોહને બ્રોન્ઝ મેડલ જીત્યો છે, તો તે કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે? તો તેમાં જવાબ છે બોક્સિંગ સાથે. ત્યાર પછી, ભારતનું સર્વોચ્ચ રમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને કયું નામ રાખવામાં આવ્યું છે? તો તેનું નામ રાખવામાં આવ્યું છે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર. ત્યાર પછી, તાજેતરમાં આરબીઆઈએ નાણાકીય સમાવેશની હદનું મૂલ્યાંકન કરવા માટે એફઆઈ ઇન્ડેક્સની શરૂઆત કરી છે, તો આ એફઆઈ ઇન્ડેક્સનું પૂરું નામ જણાવો. તો આ એફઆઈ ઇન્ડેક્સનું પૂરું નામ શું છે? તો કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ. ત્યાર પછી, 21 માર્ચ એટલે કયો દિવસ કહેવાય? તો 21 માર્ચ એ કયો દિવસ કહેવાય? વિશ્વ વન દિવસ. ત્યાર પછી, તું મો સંભાળીને બોલજે આ વાક્ય કયા કાળને વ્યક્ત કરે છે? તો તેમાં કાળ આવશે વર્તમાન કાળ. ત્યાર પછીનો પ્રશ્ન, કયા સાહિત્યકારની જાનપદી નવલકથા પ્રખ્યાત છે? તો એ સાહિત્યકારનું નામ છે પન્નાલાલ પટેલ. ત્યાર પછી, તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા એક નવું ભૂસ્થાનિક યોજના પોર્ટલ યુક્ત ધારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો તે પોર્ટલનું નામ છે ગ્રામીણ વિકાસ મંત્રાલય. એટલે કે કયા મંત્રાલય દ્વારા? ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ યુક્ત ધારા લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યાર પછીનો પ્રશ્ન, જો કે સાઉન્ડ ફાઇલનું એક્સટેન્શન કયું હોય છે? તો તેમાં જવાબ છે ડોટ વેવ. ત્યાર પછીનો પ્રશ્ન, રોમે રોમ વિદ્યાના જીવ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? તો એ સાહિત્યકારનું નામ છે રસિકલાલ પરેખ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે રોહન એ થી બી વચ્ચેનું અંતર જતી વખતે ચાલીને તથા પાછા ફરતી વખતે સાયકલ પર 40 મિનિટમાં કાપે છે. જો તે એ થી બી વચ્ચેનું અંતર આવતી તથા જતી વખતે ચાલીને કાપે તો 60 મિનિટ લાગતી હોય, તો આ અંતર જતી તથા આવતી વખતે સાયકલ પર કેટલો સમય લાગશે? તો તેમાં જવાબ આવશે 20 મિનિટ. ત્યાર પછીનો પ્રશ્ન, પર્યાય શબ્દ આપો. તો સમસ્ત શબ્દનો પર્યાય શબ્દ કયો થાય? તો તેમાં જવાબ આવશે અખિલ. ત્યાર પછી, વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો ઉત્તમનું વિરોધી શું થાય? તો ઉત્તમનું વિરોધી થશે અધમ. ત્યાર પછી, કહેવતનો અર્થ આપો. તો કપટ ત્યાં ચપટ, આ કહેવતનો અર્થ શું થાય? તો કે કપટ કરવાથી ખરાબ પરિણામ મળે. ત્યાર પછીનો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે જેની આશા ન હોય તેવું, તો તેને એક શબ્દમાં શું કહેવાય? તો તેમાં જવાબ છે અપ્રત્યાશિત. ત્યાર પછી, નીચેનામાંથી કયું એક ઉપજ સમાસનું ઉદાહરણ છે? તો તેમાં જવાબ છે નીરજ જે છે તે ઉપજ સમાસનું ઉદાહરણ છે. ત્યાર પછીનો પ્રશ્ન, મધ્યપ્રદેશના વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો તેમાં જવાબ છે મંગુભાઈ પટેલ. ત્યાર પછી, 14 જાન્યુઆરી 2013ના રોજ સોમવાર હોય તો 15 ઓગસ્ટ 2013ના રોજ કયો વાર આવશે? તો તે દિવસે ગુરુવાર આવશે. ત્યાર પછી, સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બંને કાંટા એકી સાથે કેટલી વાર આવશે? તો તેમાં આવશે ટોટલ 11 વખત. ત્યાર પછીનો પ્રશ્ન, આપેલ ક્રમિક સંખ્યામાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો ક્રમિક સંખ્યા છે 1, 4 અને પછી ક્વેશ્ચન માર્ક 64 અને 256. તો આની અંદર કયું આવશે? તો તેની અંદર સાચો આન્સર આવશે 16. એટલે કે 1, 4, 4 નો વર્ગ 16, બરાબર 4 ચોકો 16, બરાબર 16 ચોક 64, 64 ચોક 256, બરાબર, એટલે ગુણ્યા 4 કરવાના. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે 12² - 4² - 9² - 3² કિંમત કઈ થાય? તો તેની કિંમત થશે 16 ના છેદમાં 9. ત્યાર પછી, 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે, 5 વર્ષ પહેલાં તેમની સરેરાશ ઉંમર કેટલી થશે? તો 5 વર્ષ પહેલાં તેમની સરેરાશ ઉંમર થશે 5.
ત્યાર પછી મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિર્ધામ, આ પંક્તિ કયા કવિની છે? તો તે કવિનું નામ છે કરશનદાસ માણેક. ત્યાર પછી 82મો પ્રશ્ન જોઈએ કે 30 લિટર દૂધ અને પાણીના મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 7:3 છે, દૂધ અને પાણીનો રેશિયો 1:2 કરવા માટે કેટલું પાણી ઉમેરવું પડે? તો તેમાં જવાબ આવશે 32. કેટલું પાણી ઉમેરવું પડે? તો મિત્રો જો અહીંયા પાણીનું મિશ્રણ જે આ પ્રમાણમાં આપેલું છે, હવે 32 લિટર ઉમેરવું પડે બરાબર, કે કેટલું ઉમેરતો? તો આ પાણી જે હોય છે તે લિટરમાં જ મપાય છે, તો જવાબ આવશે આમાં 32. ત્યાર પછીનો પ્રશ્ન, એક વ્યક્તિના પગારમાં 40% વધારો થાય છે અને પછી 20% ઘટાડો થાય છે, તો તેના પગારમાં કેટલા, તેનો પગાર કેટલા ટકા થયો કહેવાય? એટલે હકીકતમાં તેનો પગાર થયો કેટલા ટકા કહેવાય? તો તેમાં જવાબ આવશે 12% વધારો થયો કહેવાય. ત્યાર પછી સેબીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો સેબીની સ્થાપના કરવામાં આવી હતી 1988માં. ત્યાર પછી પેરા ખેલાડી સુમિત આંતિલ કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે? તો તેમાં જવાબ આવશે જેવિયન થ્રો, એટલે કે જેવિયન થ્રો એટલે ભાલા ફેંક. ત્યાર પછી ફોલી જે શબ્દ છે, ફોલી એનો એન્ટોનિયમ વિરોધાર્થી આપો, તો તેનો વિરોધી થશે વિઝડમ. ત્યાર પછી ધ બ્રિજ ખાલી જગ્યા લાસ્ટ યર, તો તેમાં જવાબ આવશે વોઝ બિલ્ટ. ત્યાર પછી હાઉ ખાલી જગ્યા યુ ટોક ટુ માય લાઈફ, તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન બી, હાઉ ડેર યુ ટોક ટુ માય વાઈફ, સોરી માય લાઈફ. ત્યાર પછી અબ્રાહમ લિંકન ખાલી જગ્યા બાય હિઝ એનેમી, તો તેની અંદર આવશે ઓપ્શન ડી, વોઝ એસિસ્ટેટેડ, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. ત્યાર પછી ગીવ ધ નાઉન ફોર્મ ઓફ ડીગ, તો ડીગનું નાઉન ફોર્મ કયું થાય? તો તેમાં જવાબ આવશે ડીચ. ત્યાર પછી કુંભમેળાના 4 સ્થાનમાં કોનો સમાવેશ થતો નથી? તો તેમાં જવાબ આવશે ત્રિંબકનો સમાવેશ નથી થતો, જ્યારે ઉજ્જૈન હરિદ્વાર અને નાસિકનો સમાવેશ થાય છે. ત્યાર પછી પંચાયતની 3 સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે? તો તેમાં જવાબ આવશે રાજ્ય ચૂંટણી આયોગ. ત્યાર પછી વિટામિન એની ઉણપથી શરીરના કયા અંગને નુકસાન થાય છે? તો તેમાં જવાબ આવશે આંખને. તાજેતરમાં કેન્દ્રીય સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી છે, જેના વર્તમાન મંત્રી કોણ છે? તો તેના વર્તમાન મંત્રી છે અમિત શાહ. ત્યાર પછી ચાઇના મેન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો તેમાં જવાબ આવશે ક્રિકેટ સાથે. ત્યાર પછી ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? તો તેમનું નામ છે હંસાબેન મહેતા. ત્યાર પછી માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે અરવલ્લી જિલ્લામાં. ત્યાર પછી ઉચ્છલ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તાપી જિલ્લામાં. ત્યાર પછી સ્પ્રેડ ઇગલ, લોંગ સિયોંગ અને એલિફન્ટ જો કાલિકાય સ્વીટ લિયોદિન વી નામેથી જાણીતા જળધોધ કયા રાજ્યના આ જળધોધ છે? તો તેમાં જશે મેઘાલય રાજ્યના. આ બધા જળધોધ ક્યાંના છે? મેઘાલયના. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો 100મો પ્રશ્ન, રાગીનું ઉત્પાદન ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે થાય છે? તો તે જિલ્લો આવશે ડાંગ જિલ્લો. તો મિત્રો, આપણે આ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું આપણે 68મું પેપર જોયું. જો તમને આ પેપર પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દીજો. તો ચલો મિત્રો, આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.